વેલકમ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પોસ્ટ ચક્રની આંતર અવસ્થાની ટૂંકમાં માહિતી, સંદર્ભ પુસ્તકો, પ્રાયોગિક કાર્યની અંદર એની કેવી રીતે અભ્યાસ કરવામાં આવે છે અને એ કેટલું મહત્વનું છે તે જો બાયોટેકનોલોજી ધોરણ 12 સાયન્સના જે ચેપ્ટરો છે તેની અંદર આ સંસ્કૃતિ વિભાજન, અર્ધ વિભાજન, ડીએનએ સંયોજન, પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીન કેવી રીતે બને છે, બરાબર, પુનઃ સંયોજન ડીએનએ ટેકનોલોજી કહે છે, ત્યારે આ બધું બેઝિક આપણને ખબર હોય છે. હવે આપણે જોઈએ કોષ ચક્ર અને કોષ વિભાજન ચેપ્ટર 10, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, પ્રાઇસ બી 12/1/2021. કાલે આપણે પીએ ચાલ્યું ને, કારણ કે કાલે સ્કૂલ 10 અને 12 ક્લાસ ચાલુ કરેલા, એટલે કે તેની વ્યસ્તમાં હતા ને ત્યાર પછી પ્રેક્ટિકલ હતા, એટલે આખું ટાઈમ ટેબલ હતું. હવે આપણે જોઈએ કોષ ચક્રના વિવિધ તબક્કાઓ વિસ્તૃત રીતે સમજાવો. મનુષ્યના કોષને સંવર્ધન કરી લાક્ષણિક સુકોષ કેન્દ્રિત કોષ ચક્ર સમજાવી શકાય. કોષ ચક્રનો સમયગાળો 20 સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. તો મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, એમ તો આખી થિયરી જ આઈએમપી છે. ત્યાર પછી માનવીમાં દર 24 કલાકે એક કોષ ચક્ર પૂરું થાય છે, આપણા યાદ રાખે. ને તેવી જ રીતે ઈસ્ટમાં દર 90 મિનિટે એક કોષ ચક્ર પૂરું થાય છે, આ બંને પરીક્ષામાં પૂછાય છે જ્યારે લેવાય છે ત્યારે સ્કૂલની એક્ઝામ કે બોર્ડની એક્ઝામ. ત્યાર પછી અહીંયા આકૃતિ દોરેલું છે, કોષ ચક્ર દોરેલું છે. તો અહીંયા જીવન તબક્કાથી એ જીટુ તબક્કો, જીવન તબક્કો, એસ તબક્કો, જીટુ તબક્કો, એ જે છે તે આંતર અવસ્થા છે. બાકીની જે આ ચાર બીજા દોરેલા છે એ મ્યુટેશન, એટલે કે એ કોષ વિભાજનનો તબક્કો છે. તેની વચ્ચે જીવન તબક્કો અને કોષ વિભાજનની વચ્ચે G0 તબક્કો, એટલે કે સાત અવસ્થા, એટલે કે વિશ્રામી અવસ્થા હોય છે. હવે આપણે જોઈએ કે જીવન તબક્કામાં આપણે ક્યાં રાખવું છે, આરએનએ પ્લસ પ્રોટીન સંશ્લેષણ, એટલે કે આરએનએ અને પ્રોટીન બંનેનું સંશ્લેષણ જીવન તબક્કા દરમિયાન થાય છે, પરંતુ ડીએનએ સંશ્લેષણ થતું નથી બે મુદત થી. ત્યાર પછી એસ તબક્કા સિન્થેસિસ ફેઝની અંદર આંતર અવસ્થા હિસ્ટોન ડીએનએ નું સંશ્લેષણ થાય છે. તો હિસ્ટોન અને ડીએનએ નું સંશ્લેષણ થાય છે, પરંતુ આરએનએ અને પ્રોટીન નું સંશ્લેષણ થતું નથી. તો એમાં ખાસ વસ્તુ છે, પછી 2C અને 4C તો આવે છે એક મુદ્દો, ત્યાર પછી ને હિસ્ટોન છેલ્લે અંતમાં ઉત્પન્ન થાય છે, સંશ્લેષણ થાય છે. ત્યાર પછી જીવ તબક્કાની અંદર આરએનએ અને પ્રોટીન નું સંશ્લેષણ થાય છે, પરંતુ ડીએનએ સંશ્લેષણ, જ્યારે ડીએનએ થતું હોય ત્યારે આરએનએ પ્રોટીન નું સંશ્લેષણ થતું નથી, એ સિન્થેસિસ તબક્કાની અંદર ડીએનએ સંશ્લેષણ થાય છે. તો હવે આપણે જોઈએ કોષ ચક્રની આકૃતિ, જે એક કોષમાં 2 બાળકોષો નિર્માણ સૂચન કરે છે, એ મોટે ભાગે દેહી કોષોમાં થાય છે. કોષ ચક્રને મુખ્ય 2 તબક્કામાં વહેંચી શકાય, આંતર અવસ્થા એટલે કે ઇન્ટરફેઝ અને એમ તબક્કો એટલે કે મ્યુટેશન એટલે કે વિભાજન, તેને આપણે માઇટોસિસ ફેઝ તરીકે ઓળખીએ છીએ. વિભાજન એમ ફેઝ દરમિયાન વાસ્તવમાં કોષ વિભાજન કે સંસ્કૃતિ વિભાજન થાય, શરૂઆત તો વિભાજન તબક્કો જ મહત્વનો છે, એ સાચું કોષ વિભાજન છે. પેલું તો વિશ્રામી અવસ્થા અને આંતર અવસ્થા, એટલે કે તે દરમિયાન કોષ વિભાજન દરમિયાન જે દ્રવ્યની જરૂરિયાત છે, આરએનએ પ્રોટીન ડીએનએ ની, એની તૈયારી એટલે કે એની વૃદ્ધિ કરે છે અને એની સંખ્યામાં વધારો કરે છે. તો એ જે છે તે એ આંતર અવસ્થામાં જોવા મળે. આંતર અવસ્થા 2 ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો છે, 2 ક્રમિક વિભાજન કે એફ ફેઝ વચ્ચેનો સમયગાળો છે. નોંધપાત્ર બાબત એ છે કે મનુષ્યના કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો છે. મેં આપણે ઉપર વાત કરી તો એ ખાસ યાદ રાખી, 24 કલાક માટે ખાલી ફક્ત 1 જ કલાક કોષ વિભાજન માટે વાપરે છે. કોષ વિભાજન માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય છે. કોષ ચક્રના કુલ સમયગાળાના 95% વધારે સમય કોષ આંતર અવસ્થામાં ગુજારે, એટલે કે આંતર અવસ્થાની અંદર જીવન તબક્કો બી G0 તબક્કો બી આવી જાય, એટલે કે સાત અવસ્થાની પણ ચર્ચા એની અંદર સમયગાળો ગણાય જાય. તો 1 કલાકની અંદર કોષ વિભાજન થાય, 1 કલાકમાં કઈ કઈ ક્રિયા થાય, તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, ભાજનાંત, આટલું મોડે જ કરી દેવાનું, એકદમ પરફેક્ટ. ત્યાર પછી આપણે જોઈએ તો એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજન દ્વારા, એટલે કે કેરિયોકાઇનસ, એમ તબક્કાની શરૂઆત કેમ સિંચાય, કોષ કેન્દ્ર વિભાજન જે ને આધારે રંગસૂત્રોના પ્રકાર પડતા હોય છે. કેરિયોકાઇનેસિસ કહે છે, જે 2 બાળકોષો ડોટર સેલ્સના નિર્માણ અને કોષરસ વિભાજન સાયટોકાઇનેસિસ દ્વારા પૂર્ણ થાય. આંતર અવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે. તો પરીક્ષામાં પૂછાય આંતર અવસ્થાની જગ્યાએ વિશ્રામી અવસ્થા વર્ણવો, બરાબર ને? તો એ 3 માર્ક્સની અંદર, તો જીવન તબક્કો, ચીતુ તબક્કો અને એસ તબક્કો, એ 3 જ અવસ્થા આવે છે. તો જોઈએ આપણે આંતર અવસ્થા દરમિયાન, આ સમય દરમિયાન કોષો ક્રમિક કોષ વૃદ્ધિ અને ડીએનએ સંયોજનમાંથી પસાર થાય છે, જે વિભાજન માટેની તૈયારી કરે છે, એટલે કે વિભાજન એટલે કે એમ ફેઝ માટેની તૈયારી કરે છે. આંતર અવસ્થાને 3 ઉપતબક્કામાં વહેંચી શકાય, આ ખાસ યાદ રાખો. કયા 3 તબક્કા ટૂંકા સવાલની અંદર ખાલી 3 નામ લખવાનું, જીવન તબક્કો એટલે ગેપ ફેઝ,
S double leg synthesis phase અને G2 double leg gap to phase. ત્યાર પછી બનવા જોઈએ જીવન તબક્કો. તે આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે એટલે કે G0 પછીનો તબક્કો જે છે તેને આપણે જીવન તબક્કો તો કહીએ છીએ. આ અવસ્થા દરમિયાન DNA સંશ્લેષણમાં જે જરૂરી ઉત્સેચકો RNA અને પ્રોટીન સંશ્લેષણ થાય છે એટલે કે DNA માટેની તૈયારી કરે. પછી પેલું કોષ વિભાજન માટેની તૈયારી કરે છે પ્રોટીન સંશ્લેષણ જીતુ તબક્કાની એટલે કે DNA માટેનું જે દ્રવ્ય જોઈએ છે તેની તૈયારીના ભાગરૂપે RNA અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે પરંતુ DNA સંશ્લેષણ થતું નથી. સ્વયંચલન પણ થાય છે તેમજ પ્રત્યેક કોષમાં DNA ની માત્ર બમણી થાય છે એટલે કે બમણી થાય છે તેનો મતલબ જો DNA ની સમાન માત્ર 22 છે આ પણ યાદ રાખો દોસ્તો તો એ હોય તો તે કોષ સી થાય છે એ પણ ટૂંકા સવાલની અંદર પૂછે છે. છતાં રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. જો જીવન અવસ્થામાં કોષરસ રંગસૂત્રો ધરાવતો હોય તો એસ તબક્કામાં દરમિયાન અંતમાં તે પાયસેન રંગસૂત્રો ધરાવે છે. પાયસેન જો જીવન તબક્કા દરમિયાન હોય દ્વિતીય અવસ્થા દ્વિતીય આપણે કહીએ છીએ તે જ અવસ્થા એના અંત ભાગની અંદર પણ રહે છે એ જી એસ તબક્કાના અંતે હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે તારા કેન્દ્ર દીપગ્રહણમાં. અને ત્યાર પછી છેલ્લે જોઈએ જીટુ તબક્કો તો જીટુ તબક્કાની અંદર ખાસ કરીને સંવિભાજનની તૈયારી માટે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. પ્રોટીન એટલે કે RNA પ્રોટીનનું સંશ્લેષણ થાય સંવિભાજન માટે પરંતુ DNA નું સંયોજન એ પણ થતું નથી. કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે DNA સંશ્લેષણ પામતું નથી પરંતુ RNA પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે G1 તબક્કામાં તો તે G2 તબક્કામાં પણ થાય છે. સૂક્ષ્મ નલિકાનું સર્જન થાય છે એક વધારો છે NCERT બુકની અંદર વિભાજન પામે છે એવું ત્યારે જ થાય છે જ્યારે કોષ ક્ષતિગ્રસ્ત હોય અથવા મૃત બને. આ કોષો જે ફરીથી વિભાજન પામતા નથી તે જીવન અવસ્થામાંથી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે તેને શાંત અવસ્થા એટલે કે G0 અવસ્થા કહે છે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય છે એમ નિષ્ક્રિય છે પણ ચયાપચયની ક્રિયા તો એ કરતું જ હોય છે ભાગવતું જોઈએ પરંતુ વિભાજન પામતા નથી. સંવિભાજન દેહી કોષોમાં જ થાય છે અને છેલ્લે વનસ્પતિમાં એકકીય એન અને દ્વિકીય ટ્રાઇસેન બંને રીતે સંવિભાજન થાય છે લાઈક સેટ કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ.